वेलकम बैक समाचारोमां आગળ વધીએ। અમદાવાદમાં દેરાસરમાંથી 17 મૂર્તિની ચોરીનો કેસ આખરે ઉકેલાઈ ગયો છે। ચંદ્રનગર પાસે ચંદ્રમોલેશ દેરાસરમાંથી ચોરી થઈ હતી। એન્ટિક પંચધાતુની ચોરાયેલી 17 મૂર્તિઓ મળી આવી। પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। આ મૂર્તિઓ મળી છે, આરોપીની શોધખોળ યથાવત છે। પોલીસે સીસીટીવીના આધારે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હરમેશ સુખડી અમદાવાદથી જોડાયા છે। हरमेश, દેરાસરમાંથી 17 મૂર્તિની ચોરી થઈ હતી, કેવી રીતે પોલીસે આખો આ ભેદ ઉકેલી નાખ્યો? બિલકુલ, સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવાઈ હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ચંદ્રનગર વિસ્તારમાં જે જૈન દેરાસર આવેલું છે ત્યાં આગળ ધાતુની 17 જેટલી મૂર્તિઓ મૂકવામાં આવી હતી અને ચંદ્રમૌલેશ મંદિરમાંથી આ મૂર્તિઓ છે તે ચોરી થઈ હતી। પોલીસે ટૂંક સમયમાં અલગ અલગ દિશામાં તપાસ કરી અને સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી પોતાના બાતમીદારો થકી આજે આરોપીઓ છે તે આરોપીની ભાળ મેળવી લીધી છે અને આ તમામ આરોપીઓને અટકાયત કરી અને 17 મૂર્તિઓ કબજે કરી ભૂતપૂર્વનો ભેદ ઉકેલ્યો છે। પરંતુ આજે આરોપીઓ છે તે લોકો કોઈ રીઝા છે કે કેમ તે બાબતે લઈને પોલીસે શોધખોળ કરી લેવાઈ છે। જો કે જે આરોપીઓ છે જેમણે મૂર્તિની ચોરી કરી હતી તે સીસીટીવીમાં કેદ થયા છે। અમદાવાદમાં પોલીસ કર્મીએ આપઘાત કર્યો। પાલડી પોલીસ સ્ટેશનના હેડ ક્લાર્કે એકાઉન્ટ રૂમમાં ગોળી મારીને આપઘાત કરી લીધો છે। હેડ ક્લાર્ક ઉમેશ ભાટિયાની આત્મહત્યાથી સહકર્મીઓમાં પણ શોકનો માહોલ છે। સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જો કે હાલ આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી। હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। પાલડી પોલીસ સ્ટેશનમાં હેડ ક્લાર્કે એકાઉન્ટ રૂમમાં ગોળી મારીને આપઘાત કરી લીધો છે। હેડ ક્લાર્ક ઉમેશ ભાટિયાએ આત્મહત્યા કરી લેતા સહકર્મીઓમાં પણ શોકનો માહોલ છે। આજ સુબહ હે લગભગ 9:30 કે આસપાસ હે ઉન્હોને સુસાઇડ કિયા હે ઓર અભી તક કોઈ કારણ હમે હે વો જાનને કો નહીં મિલા હે। હમને એફએસએલ કી ટીમ કો બુલાયા હે તો એફએસએલ કી ટીમ ને જાંચ કી હે ઓર ઉનકી બોડી જો હે વો હોસ્પિટલ ભેજા હે તો વિભિન્ન પ્રકાર સે હમે વો જાંચ કર રહે હે ઓર પતા લગા રહે હે કી ત્રણ મહિના બાદ અલ્પેશ કથેરિયાની જેલમાંથી મુક્તિ થઈ છે। સુરતમાં ચૂંટણી સમયે એટ્રોસિટીના કેસમાં જેલમાં કેદ હતા પાટીદાર નેતા અલ્પેશ કથેરિયા, જામીન મંજૂર થતા અલ્પેશ કથેરિયાને જેલમાંથી મુક્તિ મળી છે। કથેરિયાનું સ્વાગત કરવા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ સુરતની લાજપુર જેલ પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં બહાર પાટીદાર યુવાનો પણ કથેરિયાનું સ્વાગત કરવા પહોંચ્યા। જેલમાંથી બહાર આવ્યા બાદ કથેરિયા મંદિરે દર્શન કરવા પહોંચ્યા। મીડિયાના સવાલ પર અલ્પેશ કથેરિયાએ કહ્યું કે હું સમાજ સાથે હતો અને છું અને રહીશ। અલ્પેશ અમારા આંદોલનનો સાથી છે, અમારા આંદોલનનો કન્વીનર છે અને સ્વાભાવિક રીતે 3-4 મહિનાથી જેલમાં હતા તો આજે જામીન મળ્યા છે તો એનો ઉત્સાહભેર સ્વાગત માટે, એનો ઉત્સાહ વધારવા માટે હું આજે સુરત લાજપુર સેન્ટ્રલ જેલે આવ્યો છું। અલ્પેશની રાહ જોવાય ને એટલે, કારણ કે કોંગ્રેસ દાવો કરે છે કે અલ્પેશ અમારી જોડે છે, આપ પાર્ટી દાવો કરે છે કે અલ્પેશભાઈ અમારી સાથે છે અને બજારમાં વાત ચાલે છે કે 22 તારીખ સુધીમાં અલ્પેશ ભાજપમાં જોડાયેલી શક્યતાઓ છે, સાચું શું? અલ્પેશ સમાજ સાથે છે, સમાજ સાથે હતો અને સમાજ સાથે રહેશે। પાટણમાં હિટ એન્ડ રનની એક ઘટના સામે આવી છે। લીલીવાડી નજીકના વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો। ડમ્પર ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી એક સાથે 5-6 વાહનોને અડફેટે લીધા। આ સમગ્ર ઘટનામાં 3 લોકોને નાની મોટી ઈજા પહોંચી છે। આ ઘટના સમયે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની તપાસ ચાલી રહી છે। પાટણમાં લીલીવાડી નજીકના વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો। ડમ્પર ચાલકે ગફલત ભરી રીતે વાહન ચલાવી 5-6 જેટલા વાહનોને અડફેટે લીધા હતા। 3 લોકોને નાની મોટી ઈજા પહોંચી છે। ઘટના સમયે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા। પોલીસ પણ આ સમગ્ર મામલાની હવે તપાસ કરી રહી છે। હવે એ જાણીએ કે ગાંધીનગરમાં તૈયાર થયેલા વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન કેવું દેખાય છે। રાજ્યના પાટનગર ગાંધીનગરને પીએમ નરેન્દ્ર મોદી સૌથી મોટી ભેટ આપવા જઈ રહ્યા છે। ગાંધીનગરમાં અદ્યતન નવીનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું પીએમ લોકાર્પણ કરશે। પીએમ 16 જુલાઈએ અદ્યતન ગાંધીનગર રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે। પુનઃનિર્મિત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનના લોકાર્પણની સાથે
ગુજરાતને અનેકવિધ વિકાસ કામોની ભેટ પણ આપશે। આ અધ્યતન નવીનીકરણ પામેલું રેલવે સ્ટેશન અને હોટલનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે તેની અવકાશી ધરી ગુજરાત વિધાનસભાના ભવન સાથે એક હારમાં દેખાય। આ રેલવે સ્ટેશન રાજ્ય સરકાર અને રેલવે મંત્રાલયની ભાગીદારીથી પુનઃનિર્માણ કરાયું છે। जैसा प्रधानमंत्री जी का जब सीएम साहब थे तब उन्होंने एक पूरा महात्मा मंदिर कॉम्प्लेक्स का विजन किया था और उसी के साथ एक उन्होंने विजन किया था कि होटल होना चाहिए ताकि जो जितने भी डिग्नेटरीज आते हैं उनको एक वॉकिंग डिस्टेंस पे रहने की जगह मिले। और महात्मा मंदिर में बहुत बड़ी बड़ी कन्वेंशंस होती हैं, वाइब्रेंट गुजरात हर दो साल में होता है, सारे भारत के देशों के प्रधानमंत्री प्रेसिडेंट्स बड़े बड़े इंडस्ट्रियलिस्ट एम्बेसडर डेलीगेट्स सब लोग आते हैं और उनके लिए एक रहने की अच्छी व्यवस्था हो उसके हिसाब से एक होटल और ये स्टेशन और ये एक डेस्टिनेशन बने और सिटी सेंटर रेल मॉल वाला कॉन्सेप्ट आए जहां पर ट्रैवल एक एक जिसको कहते हैं बहुत सारी ज़रूरतों में से एक ज़रूरत हो, तो यहां पर रिटेल एंटरटेनमेंट और उसकी भी व्यवस्था होगी, तो उस सबको ध्यान में रखते हुए ये पूरा एक कॉम्प्लेक्स बनाया गया है। દેશનું પહેલું હાઈટેક રેલવે સ્ટેશન ગાંધીનગર કેપિટલ, વિશ્વસ્તરનું આધુનિક રેલવે સ્ટેશન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે। જાન્યુઆરી 2017માં થયું હતું ખાતમુહૂર્ત। રેલવે સ્ટેશન પર અદ્યતન સુવિધાઓથી સભર ફાઇવ સ્ટાર હોટલ છે। ટ્રેનમાંથી ઉતરીને જ પ્રવાસી સીધા જ હોટલમાં રોકાણ કરી શકશે। મહાત્મા મંદિર, અક્ષરધામ મંદિરમાં આવતા લોકોને અનુકૂળતા રહેશે। 6,500 ચોરસ મીટરમાં પથરાયેલું અદ્યતન રેલવે સ્ટેશન, નીચેથી ટ્રેન પસાર થશે। જી હા, ગાંધીનગર શહેરની સૌથી ઊંચી ઇમારત હોટલ પરથી મહાત્મા મંદિર, વિધાનસભા બિલ્ડિંગનો નજારો સીધી કતારમાં માણી શકાશે। હોટલમાં 6, 8 અને 10 માળના 3 ટાવર, 318 રૂમ, 1,000 કાર, 200 2-વ્હીલર અને 100 ઓટો રિક્ષા પાર્ક કરવાની પણ વ્યવસ્થા છે। નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે। રસીકરણ સામે જાગૃતિ લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની એ શોર્ટ ઓફ લાઇફને સપોર્ટ કરો। એક્સપર્ટ એપોલો 24/7। નેટવર્ક 18 ફેડરલ બેંક સંજીવની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓના ચક્કર લગાવી રહી છે। રસી માટે જાગૃતિ ફેલાવવા અમારી પહેલને તમે પણ સમર્થન આપી અમારા અભિયાનને વધારે મજબૂત બનાવો। ચાલો જાણીએ કે સંજીવની ગાડી હાલ કયા જિલ્લામાં કયા ગામમાં પહોંચી છે। સંજીવની ગાડી એ હાલ મધ્યપ્રદેશના ઇન્દોરના મેમડી અને સિમરોલ ગામની મુલાકાત લીધી, તો નાસિકના બોપે ગામ અને માતીરવાડી ગામની મુલાકાત કરી, ગંટુરમાં પથરેડ્ડી પાલમ અને ચેબ્રુલુની મુલાકાત કરી। સંજીવની ગાડીએ અત્યાર સુધીમાં 414 ગામડાઓના 2,07,150 લોકો સાથે મુલાકાત કરી અને રસી વિશે લોકોને જાગૃત કર્યા। આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।